चर्चा। अगर बात करिए માણસોના થતા હૃદય પરિવર્તનની, દેશમાંથી જ શરૂઆત કરવી છે। શહેલા રશીદ એક સમયે કાશ્મીરનો, લેફ્ટિઝમનો, જેએનયુનો ચહેરો, એક એવો સ્ત્રી ચહેરો કે જે પોતાના વૈચારિક મતભેદોના કારણે એકદમ આક્રમકતાથી નરેન્દ્ર મોદીની સરકાર સામે જબરદસ્ત અવાજો ઉઠાવતો આવ્યો, એક એવો ચહેરો કે જે કાશ્મીરની વાત હોય, લેફ્ટિઝમની વાત હોય, વિમન એટલે કે સ્ત્રીઓના અધિકારોની વાત હોય, વિદ્યાર્થીઓની વાત હોય, રાજનીતિની વાત હોય, ભયાનક રીતે બુલંદીથી પોતાનો અવાજ ઉઠાવ્યો। પણ એ અવાજ ઉઠાવ્યો ત્યારે દરેક વખતે એ સામે જ ઊભા હતા, ક્યારેય સાથે કે ક્યારેય સરાહના, ઘણા બધા સારા નિર્ણયોમાં પણ સરાહના નહોતી જોવા મળી। એ શહેલા રશીદનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પોડકાસ્ટ આખું કરવામાં આવ્યું છે, એએનઆઈનું એ પોડકાસ્ટ જોતાં સમજાવ્યું। શહેલા રશીદનું હૃદય પરિવર્તન એ રીતે એને જોવાઈ રહ્યું છે। શહેલા રશીદ જે સામે હતા એ અત્યારે સાથે સાથે કરતા પણ વિશેષ રીતે એ પ્રશંસા કરી રહ્યા છે નરેન્દ્ર મોદીના શાસનમાં કરવામાં આવેલા ઘણા બધા નિર્ણયોની, જેની અંદર કાશ્મીરમાંથી 370 હટાવવાથી લઈને મુસ્લિમની મહિલાઓના અધિકારો વિશે પણ વાત કરવામાં આવી છે। આ બધા વિષયો ઉપર શહેલા રશીદ જ્યારે વાત કરે છે ત્યારે ઘણા બધા લોકો એને દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે કે ઘોર વિરોધી પણ જ્યારે તમારો પ્રશંસક બની જાય ત્યારે સમજવાનું કે કશુંક બહુ જ સરસ થઈ રહ્યું છે। દેશ બે હિસ્સાઓમાં વહેંચાઈ રહ્યો છે એ બધાને દેખાઈ રહ્યું છે। બે હિસ્સામાંથી અત્યાર સુધી અને છેક સુધી નરેન્દ્ર મોદીવાળો હિસ્સો જે એમની સેન્ટરમાં અને એમની સાથે ઊભા છે એ લોકો વધારે મજબૂત છે એ પણ ચૂંટણીઓમાં દેખાઈ રહ્યું છે। પણ સામે એક વિપક્ષી મોરચો પણ તૈયાર થઈ રહ્યો છે। એ લોકોનો આશય માત્ર એટલો જ છે કે નરેન્દ્ર મોદીની વિચારધારા, જે રાજનીતિ છે, એની સાથે એમની વૈચારિક અસહમતિ છે। માત્ર વૈચારિક અસહમતિ સુધીની વાત નથી, સામે છે તો પાડી જ નાખવા છે, આ પ્રકારની પણ રાજનીતિ છે। રાજનીતિ આમ જ થાય છે, વર્ષોથી લોકો આ રીતે લડતા આવ્યા છે। પણ એ બધાની વચ્ચે શહેલા રશીદનું આ પ્રકારે સામે આવી જવું, એને હૃદય પરિવર્તનની જેમ જોવું કે પછી વર્ષોની લડાઈ અથવા વર્ષો સુધી કરવામાં આવેલું એક્ટિવિઝમ, એના અંતે એ અહેસાસ થવો કે નહીં હવે આ રીતે લડવાથી કશું જ હાથમાં નથી આવવાનું એ ખબર નથી, સમય પર છોડી દેવાનું। કેમ કે ઘણા બધા રાજનેતાઓ, બહુ જ બધા, જ્યોતિરાદિત્ય સિંધિયાથી લઈને ઘણા બધા રાજનેતાઓ એવા છે, એક સમયે કટ્ટર આલોચક તરીકે એમને જોવામાં આવતા હતા, આજે એ લોકો એકદમ સાથે બેઠેલા છે। હવે એમના સાથે જવાની પાછળનો આશય શું છે એ ખબર નથી। શહેલાના વિડીયો પરથી તો એટલું દેખાઈ રહ્યું હતું કે કોઈ રાજનૈતિક આશય સાથે કે કશુંક મેળવી લેવાના આધારે એ નહોતા બોલી રહ્યા, પણ એમને ખરેખર એવું લાગ્યું હતું કે કાશ્મીરમાં 370 હટાવવાથી લઈને બાકીની ઘણી બધી વાતો એવી હતી કે જેમાં વર્તમાન સરકારની પ્રશંસા થવી જોઈતી હતી અને ત્યાં એમણે કરી છે। બીજા એક હૃદય પરિવર્તનની પણ વાત કરવી છે, એવું હૃદય પરિવર્તન કે જે વિપક્ષમાં હોય તો અલગ વિચારતું હોય છે, સત્તામાં હોય તો અલગ વિચારતું હોય છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુરતમાં હતા, સભા સંબોધી રહ્યા હતા, બે ત્રણ વ્યવસાયો વિશે એમણે વાત કરી, બહુ સરસ વાત કરી। એમણે કહ્યું કે એને વ્યવસાયની રીતે ન જોવું જોઈએ, પોલીસ છે તો એ અધિકારી છે, એને કર્મચારીની જેમ કે ખાલી પગાર માટે કામ કરે છે એ રીતે ન જોવા જોઈએ, શિક્ષક છે એ ગુરુનો દરજ્જો છે, એ ખાલી પગાર માટે કામ કરે છે ન હોવું જોઈએ, પણ એ બંને માટે બાય પ્રોડક્ટ તો બાય પ્રોડક્ટ, પણ પગાર જરૂરી છે। સીઆર પાટીલ જ્યારે આ વાત કરી રહ્યા છે ત્યારે એમનો આશય ગમે તેટલો સરસ હોય પણ એ એમનું નિશાના પર એસોસિએશન હતા, એ યુનિયન હતા, એ સંગઠનો હતા કે જે વારંવાર સરકારનું કે અધિકારીઓનું નાક દબાવવા આવી જાય છે। 100% એ વાત સાચી કે શિક્ષકમાં જે સંઘો આવેલા છે, શિક્ષકોના, આચાર્યોના, કે પછી પોલીસનું તો યુનિયન, જે નીચેના કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એમનું તો બનવા નથી દીધું એટલે વસ્તુ આખી અલગ છે, પણ એ લોકો વારંવાર શિક્ષકોને જ્યાં જ્યાં મુશ્કેલી પડશે એવું લાગે, ભલે એ શિક્ષણ માટે સારું હોય, એ લોકો અધિકારીઓ અને સરકારનું નાક દબાવે છે। વાત પોલીસ અને હૃદય પરિવર્તન સાથે એટલા માટે સાંકળવી છે કેમ કે સીઆર પાટીલ જ્યારે રાજનીતિમાં પ્રવેશ્યા ત્યારે એની પહેલાં એ ગુજરાત પોલીસમાં કામ કરતા હતા, ગુજરાત પોલીસમાં એ કોન્સ્ટેબલ હતા, અને એ વખતે જ્યારે પોલીસના યુનિયન માટેની લડાઈ ચાલતી હતી ત્યારે આંદોલનનો એક ખૂબ મોટો હિસ્સો હતા, એ આંદોલનના એ નેતા હતા। એટલે એક સમયે જે સીઆર પાટીલને એસોસિએશન અને યુનિયન બહુ જરૂરી અને મહત્વના લાગતા હતા, રાજનીતિના આટલા વર્ષો પછી એમને એવું લાગે છે કે યુનિયન અને એસોસિએશનનો ઉદ્દેશ્ય માત્ર સરકારનું નાક દબાવવા હોય છે, રાજ્યના હિતમાં એ નથી હોતા, દેશના હિતમાં નથી હોતા। અને હૃદય પરિવર્તન કહેવું કે પછી સત્તાના જે સમય બદલાયો છે એના આધારે એમનું વ્યક્તિગત મંતવ્ય, પરંતુ જે પણ કહ્યું એ મહત્વનું છે। એસોસિએશનવાળા મુદ્દાને જનરલાઇઝ ન કરીએ તો પણ એ વાત સાચી કે શિક્ષકને ગુરુ અને પોલીસને અધિકારીની જેમ ટ્રીટ કરવા જોઈએ। સાંભળીએ સીઆર પાટીલને। એક હોય છે શિક્ષક કે જેને ગુરુનું સ્થાન મળે છે, કેટલાક લોકો ચોક્કસપણે એમને એક કર્મચારી તરીકે એમના અધિકારો પ્રાપ્ત કરવા માટે એમને એસોસિએશન બનાવીને એમનો મૂળ હેતુ એમાંથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરીને દેશને નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે, અને એટલા માટે શિક્ષકને કર્મીનો શબ્દ લગાવે છે। એ રીતે પોલીસ
કે જેમ બોર્ડર ઉપર સૈનિકો પોતાના જાનના જોખમે દેશની રક્ષા કરે છે, એ જ રીતે પોલીસ ભાઈ બહેનો એ ચોથા કક્ષાનો એ અધિકારી છે, એની પાછળનો શબ્દ જ અધિકારી છે. એ પણ આ દેશના સૌ નાગરિક ભાઈ બહેનોનો આંતરિક જે એમની સામે પડકારો છે, જે જોખમો છે, એ બધાથી એમનું સફળતાપૂર્વક એનું રક્ષણ કરે છે. અને એટલા માટે ક્યારેક કર્મી નથી, એ દેશ માટે કામ કરે છે, એ ફક્ત કર્મચારી તરીકે પગાર માટે કામ નથી કરતો. એટલા જ માટે કર્મી શબ્દ મેં ઉપયોગ નથી કર્યો.